દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ બહુમતી હાંસલ કરી છે જેથી ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં નવો સંચાર થયો છે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રમુખ કિશોરભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે દિલ્હીની જનતાએ કાયમી રાજનીતિને સ્વીકારી છે દિલ્હીની જીત સાથે જ રાષ્ટ્ર નિર્માણ અભિયાનની શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત દરેક શહેરોમાં કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ગુજરાતમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પણ આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવાર ઉભા રાખશે તેની અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે આમ આદમી પાર્ટીના રામ ધડુકે જણાવ્યું હતું કે દિલ્હીમાં સરકારે કામ કરીને દેખાડ્યા છે અમે આ જ વાત દરેક લોકો સુધી પહોંચાડીશું સાથે જ ગ્રામ પંચાયત તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણીઓમાં ઉમેદવારોને ઉભા રાખીને સારો દેખાવ કરવાનો પ્રયત્ન કરીશું જેથી બે હજાર બાવીસમાં ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં મજબૂતાઈથી લડવાની અને જીતવાની રણનીતિથી પાર્ટી આગળ વધી રહી છે દિલ્હીના વિજય બાદ આમ આદમી પાર્ટી સમગ્ર રાષ્ટ્રમાં આમ આદમીએ કરેલા કામો અને એમાં જે કામની રાજનીતિ લોકોએ સ્વીકારી છે એના પ્રચાર અને પ્રસાર માટે આ રાષ્ટ્ર નિર્માણ અભિયાન શરૂ કર્યું છે રાષ્ટ્ર નિર્માણ અભિયાનમાં બે વાત ખૂબ મહત્ત્વની રહેશે કે દિલ્હીની બહાર બીજા રાજ્યોમાં બીજા શહેરોમાં ત્યાંની સ્થાનિક ચૂંટણીઓમાં અને જાહેર ચૂંટણીઓમાં પરિશ્રમ કરીને લોકોનો વિશ્વાસ સંપાદન કરીને તમામ પ્રકારની ચૂંટણીઓ લડીને અમે લોકોના કામો કરવા માટે લોકો અમને શાસનમાં બેસાડે એવો વિશ્વાસ સંપાદન કરીશું ખાસ કરીને સુરતમાં અને ગુજરાતમાં જે બે હજાર વીસમાં મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવે છે જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવે છે તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવે છે એ તમામ ચૂંટણીઓ અમે સક્ષમતાથી લડીશું અને જીતીશું આ રાષ્ટ્ર નિર્માણમાં એનું ખૂબ મહત્ત્વ હશે અને બે હજાર વીસની ચૂંટણીમાં જે અમને પરિણામ મળશે સારા પરિણામો મળશે એવી અમારી અપેક્ષા છે અને એ પરિણામો ઉપર અમે બે હજાર બાવીસનું ગુજરાત વિધાનસભાનું જે ચૂંટણી આવશે એમાં પણ ખૂબ જ સક્ષમતાથી મજબૂતાઈથી લડવાની તૈયારી કરીશું અને એ ચૂંટણીઓ પણ જીતીને લોકો દ્વારા અમે શાસનમાં બેસીશું એવો અમને પૂરેપૂરો વિશ્વાસ છે એટલે આ અભિયાન દ્વારા જ એ શક્ય બનશે અને એને માટેનું આ અભિયાન જરૂરી છે એટલે સમગ્ર દેશમાં અમે આ અભિયાન ચલાવી રહ્યા છે અને એની શરૂઆત ગુજરાતમાં અમે સુરત અને મોટા મોટા શહેરોથી કરી રહ્યા છે એમાં જે નંબર આપ્યો છે મિસ કોલ કરવા માટે એ મિસ કોલ કરીને તમામ લોકોને અમે આહવાન કરીએ છીએ વિનંતી કરીએ છીએ અપીલ કરીએ છીએ કે તમે આ મિસ કોલ કરીને અમારી પાર્ટી સાથે જોડાઓ એ જે નંબર છે એ અહીંયા ગુજરાતીમાં છે પણ એને અમે અંગ્રેજીમાં મૂકીશું નાઇન એટ સેવન વન ઝીરો વન ઝીરો વન ઝીરો વન યાદ રહી જાય એવો છે એટલે એ દ્વારા અમે લોકોને આમ આદમી પાર્ટી સાથે જોડી રહ્યા છે વધુમાં આમ આદમી પાર્ટી દ્વારા એક નંબર જાહેર કરવામાં આવ્યો છે જેમાં લોકો મિસ કરી શકશે હાલ રાષ્ટ્ર નિર્માણ અભિયાનની દિલ્હીથી શરૂઆત કરવામાં આવી છે જે અંતર્ગત ગુજરાતના મોટા શહેરોથી લઈને તમામ જગ્યાએ આ અભિયાન અંતર્ગત લોકોને મળવામાં આવશે કેમેરામેન સાબિત સૈયદ સાથે સોનલ ટોપીવાળા દિવ્યંગની સુરત